વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરમાં બેંક મેનેજરના લૂંટ વિથ મર્ડર કેસમાં રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી હર્ષિલ પટેલે મૃતક વિશાલ પાટીલને લુણાવાડાના કંકા તળાવ પાસે મળ્યો હતો. આરોપી અને મૃતક મયુર પાટીલ ગોઠીબ, સંતરામપુર, સુખસર વગેરે વિસ્તારોમાં ફર્યા હોવાની પણ કબૂલાત કરી હતી. આ ઉપરાંત 1,18,00,000 રૂપિયાના કેસ જોઈ હર્ષિલની દાનત બગડી હતી. દિવસ દરમિયાન બેંક મેનેજર અને આરોપી હર્ષિલ પટેલ સાથે ફર્યા હતા. હર્ષિલે અંધારું પડવાની રાહ જોઈ રહ્યો હતો. હર્ષિલ પટેલ તેમજ વિશાલ પાટીલ બંને ક્રેટા કારમાં સંતરામપુરથી કડાણા તરફ ગયા હતા, તો બેંક મેનેજર પેશાબ કરી આવ્યા અને આરોપી હર્ષિલ પટેલે માથાના ભાગે તેને ગોળી મારી દીધી હતી. હર્ષિલે બેંક મેનેજરની હત્યા કર્યા બાદ લાશને ફેંકી દીધી હતી અને ગાડી ગોધરા ગામ પાસે મૂકી તેમાંથી કેશ લઈને તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પાછો જોધપુર ગામે આવી અને ક્રેટા કાર ઉપર પેટ્રોલ છાંટી કારને સળગાવી દીધી હતી. પોલીસ દ્વારા પંચોની સાથે રાખી સમગ્ર ઘટનાનું આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. કઈ રીતે આરોપીએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તે અંગે સમગ્ર ઘટનાનું આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.